નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 10 વર્તુળ માટે વાત કરતા છે મિત્રો. અહીંયા આગળ આપણે પ્રમેય નંબર 10.8 માટે વાત કરવાની છે. એમાં એવું કીધું છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આકાર આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના કોઈ પણ બિંદુ એટલે કે બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે મિત્રો. એટલે કે કેન્દ્ર આગળ જેટલા માપનો ખૂણો આંતરે છે તે કોઈ પણ બિંદુ આગળ વર્તુળના બાકીના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બમણો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો. સૌપ્રથમ આપણે જોઈએ તો કે વર્તુળનો ચાપ એ ત્રણ પ્રકારના ચાપમાંથી આપણે વાત કરી ગયેલા મિત્રો, લઘુચાપ, અર્ધવર્તુળ ચાપ અને ગુરુચાપ. તો તે પરિસ્થિતિ અહીંયા આગળ દોરી દઈએ. પહેલા આપણે લઘુચાપ લઈ લઈએ. તો PQ એ લઘુચાપ છે, તો તેમાં આપણે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બનાવી દઈએ. તો વર્તુળના કેન્દ્ર આગળ એનું કેન્દ્ર O લઈ લઈએ અને તેના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે તેને આપણે POQ આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, અને વર્તુળના બીજા બિંદુ આગળ તો A બિંદુ લઈ લઈએ. તો આ A બિંદુ આગળ આંતરેલો ખૂણો એટલે કે PAQ. આ રીતની રચના થઈ શકે છે. POQ નો માપ PAQ કરતા બમણું છે. હવે આપણે અર્ધવર્તુળ ચાપ માટે વાત કરીએ. તો અર્ધવર્તુળ ચાપમાં આ પી બિંદુ અને અહીંયા આગળ ક્યુ બિંદુ, તો કેન્દ્ર આગળ એટલે એના કેન્દ્રમાંથી પસાર, કારણ કે અર્ધવર્તુળ છે, આપણું ઓ બિંદુ તરીકે દર્શાવી દઈએ અને વર્તુળનો કોઈ બિંદુ એ આગળ, તો આ રીતે આપણે PQ ને જોડી દઈએ અને આ તરફ PA ને જોડી દઈએ. ઓકે, ચાલો એ જ રીતે ત્રીજી પરિસ્થિતિ, તો ગુરુચાપની રચના થશે. તો ગુરુચાપ માટે આપણે લઈએ તો આ રીતની રચના આપણે ગુરુચાપમાં અહીંયા આગળ ધારો કે P બિંદુ, આ Q બિંદુ, તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે POQ અહીંયા આગળ O બિંદુ અને વર્તુળના બાકીના કોઈ પણ ભાગ આગળ આંતરેલો ખૂણો એટલે અહીંયા આગળ એ બિંદુ દર્શાવી લઈએ અને એ સાથે આંતરેલો ખૂણો એટલે PAQ. આ આપણું એ બિંદુ છે. ઓકે, ચાલો તો આપણે અહીંયા આગળ વાત કરવાની છે કે આમાં POQ નું માપ એ PAQ કરતા બમણું છે. અહીંયા આગળ POQ નું માપ એ PAQ કરતા બમણું છે અને અહીંયા આગળ POQ નું માપ એ PAQ કરતા બમણું છે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ એક, પહેલા તો આપણે જે ત્રણ પરિસ્થિતિ દર્શાવી છે, પહેલી પરિસ્થિતિ જે છે એ લઘુચાપ,
બીજી પરિસ્થિતિ જે છે એ અર્ધો વર્તુળ ચાપ અને ત્રીજી પરિસ્થિતિ માટે લખીએ તે ગુરુચાપ એટલે આ રીતના ત્રણ વિકલ્પ આવી શકે છે ચાપ માટે હવે અહીંયા આગળ આપણે સૌપ્રથમ પક્ષ અને સભ્ય માટે દર્શાવી દઈએ તો સૌપ્રથમ પક્ષમાં લખીએ જે વસ્તુ આપણને કીધી છે તે મુજબ આપી દીધી છે આપણને કે વર્તુળના ચાપે ચાપ પીક્યુ એ કેન્દ્ર ઓ આગળ આવેલો ખૂણો પીઓ ક્યુ અહીંયા આગળ લખી શકાય કે વર્તુળના ચાપ પીક્યુ એ કેન્દ્ર ઓ આગળ આટરેલો ખૂણો એટલે ખૂણો પી ઓ ક્યુ અને વર્તુળના બાકીના ભાગ માં એ બિંદુ આગળ આટરેલો ખૂણો એટલે ખૂણો પી એ ક્યુ છે ઓકે હવે આપણે જે સાબિત કરવાનું છે તેના માટે સધ્યમાં લખી દઈએ આપણે જે સાબિત કરવાનું છે કે કેન્દ્ર આગળ આટરેલા ખૂણાનું માપ એ કોઈ પણ બિંદુ આગળ આટરેલા ખૂણાના માપ કરતા કેવું હોય છે બમણો હોય છે તો અહીંયા આગળ લખી શકીએ મિત્રો કે ખૂણો પી એ ક્યુ ખૂણો પી ઓ ક્યુ નું માપ એ કોઈ પણ બિંદુ આગળ એટલે કે ખૂણો પી એ ક્યુ કરતા કેટલો હોય છે બમણો હોય છે એટલે બે વડે ગુણી શકાય છે ચાલો મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી એ મુજબ હવે સાબિતી માટે વાત કરીએ સાબિતીમાં લખીએ કે અહીંયા આગળ આપણી પાસે ત્રણ પરિસ્થિતિ છે તો કે પહેલું લઘુચાપ એટલે કે પીક્યુ લઘુચાપ હોય પીક્યુ અર્ધ વર્તુળ ચાપ હોય અને પીક્યુ ગુરુચાપ હોય તે પહેલા વસ્તુ દર્શાવી દેવાની અને ત્યાર પછી આપણે બીજી એક રચના કરી શકીએ અહીંયા આગળ કે એ અને ઓ ને જોડી કોઈક બિંદુ બી સુધી લંબાવતા ઓકે ચાલો તો તે રચના કરી દઈએ આપણે કે અહીંયા આગળ જે એ અને ઓ છે તેને જોડી તેને આગળ સુધી લંબાવીએ તો આ રીતની પરિસ્થિતિ બની શકે છે અહીંયા આગળ બી બિંદુ દર્શાવી દઈએ એ જ રીતે બીજી પરિસ્થિતિમાં પણ આપણે રચના દોરીએ આગળ આપણે બી બિંદુ દર્શાવી દઈએ અહીંયા આગળ પણ એ અને ઓ ને જોડી લઈએ અને એને બી સુધી લંબાવીએ આપણું બી બિંદુ છે તો આ રીતની પરિસ્થિતિ આપણને જોવા મળે છે
કે એ અને ઓ ને જોડી દેતા ને એને આગળ તરફ લંબાવતા આ રીતની રચના ત્રણે ત્રણ પરિસ્થિતિમાં જોવા મળે છે. તો મિત્રો અહીં આગળ તમે જોઈ શકો છો કે BOQ એ બધા જ ત્રિકોણમાં ત્રણે ત્રણ પરિસ્થિતિમાં તેની રચના કરે છે બહિષ્કોણ. કયા ત્રિકોણ માટે? AOQ ત્રિકોણ માટે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે ખૂણો BOQ એ કયો ખૂણો? તો કે અહીંયા આગળ આપણે લખીએ તો કે એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ છે. તમે જોઈ શકો કે BOQ એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ થાય છે. અને બહિષ્કોણ હોય તો બહિષ્કોણ નું માપ એ બંને અંતઃતમુ કોણ. અંતઃતમુ કોણ એટલે કયો થશે? તો કે આ એક ખૂણો થશે અને આ બીજો ખૂણો. તો એ અંતઃતમુ કોણના સરવાળા જેટલો થાય છે. એટલે અહીંયા આગળ લખી શકીએ કે ખૂણો BOQ બરાબર, ચાલો એના અંતઃતમુ કોણ અહીંયા આગળ BOQ તો તેના અંતઃતમુ કોણો આ ખૂણો અને આ ખૂણો થશે. અહીંયા આગળ BOQ તો તેના અંતઃતમુ કોણો આ ખૂણો અને આ ખૂણો થાય. તો દરેકે દરેક પરિસ્થિતિમાં BOQ બહિષ્કોણ છે અને તેથી તેનો સરવાળો એટલે કે તેનું માપ એ બંને અંતઃતમુ કોણના સરવાળા જેટલો થાય. એટલે કે ખૂણો OAQ પહેલો ખૂણો અને બીજો અંતઃતમુ કોણ છે OQA, ખૂણો OQE એના સરવાળા જેટલો થાય છે. ઓકે, હવે આપણે ત્રિકોણ OAQ માટે લખીએ તો કે ત્રિકોણ OAQ માં તમે જોઈ શકો કે અહીંયા આગળ OA અને OQ બંને શું છે? ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા એટલે કેવી હોય? સમાન થાય. એ જ રીતે અહીંયા આગળ અને આ, એ જ રીતે અહીંયા આગળ અને આ, એ શું થાય? એક જ વર્તુળની ત્રિજ્યા એટલે સમાન થાય. તો લખી શકાય કે OA બરાબર OQ અહીંયા આગળ શા માટે? એક જ વર્તુળની ત્રિજ્યા માટે એ સમાન છે. અને એ સમાન બે બાજુ સમાન ત્રિકોણમાં તો તેની સામેના ખૂણા પણ કેવા થશે? સમાન. એટલે આ બાજુનો સામેનો ખૂણો એટલે OAQ અને આ બાજુની સામેનો ખૂણો એટલે OQE. એટલે આપણે લખી શકીએ કે ખૂણો OAQ બરાબર ખૂણો OQE, આ બંને ખૂણા કેવા થયા? સમાન થયા. તો આ જે પરિસ્થિતિ લખી તે આ રીતે બની જશે કે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ, ખૂણો OAQ અને OQA તેનું માપ પણ OAQ જેટલું છે માટે ખૂણો OAQ બરાબર ટ્વાઇસ ખૂણો OAQ. ઓકે, લખી શકાય છે કે BOQ નું માપ એ OAQ કરતા બમણું છે. એ જ રીતે તમે આ બાજુના ત્રિકોણ માટે પણ લખી શકો કે BOP નું માપ એ OAP કરતા બમણું થશે. તો તે આને આધારે જ આપણે લખી શકીએ કે ખૂણો BOP બરાબર ટ્વાઇસ ખૂણો OAP. ઓકે, અને એક નંબર આપીએ અને આને બે નંબર આપીએ. મિત્રો હવે અહીંયા આગળ એક અને બે તો આખો POQ થઈ જશે અને અહીંયા આગળ PAB એટલે કે એક અને બે નો આપણે સરવાળો લઈએ. તો એને ઉપર તરફ લખીએ અહીંયા આગળ લખી શકાય કે પરિણામ એક અને બે નો સરવાળો
કરતા ચાલો તો પરિણામ એક આવે બેનો સરવાળો લઈએ તો કે BOP ખૂણો BOP વત્તા ખૂણો BOQ ડાબી બાજુ સાથે ડાબી બાજુનો સરવાળો તો એ જ રીતે જમણી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો એટલે કે ખૂણો OAP વત્તા ખૂણ સોરી અહીંયા આગળ ટ્વાઇસ છે એટલે કે ટ્વાઇસ ખૂણો OAP વત્તા ટ્વાઇસ ખૂણો OAQ ઓકે ચાલો તો BOP વત્તા BOQ એટલે આખો ખૂણો POQ થશે તો આને આમાં લખી શકીએ કે ખૂણો POQ અને આમાંથી બે કોમન કાઢીએ તો બાકી રહે છે ખૂણો OAP ખૂણો OAP વત્તા ખૂણો OAQ માટે ખૂણો POQ બરાબર ટ્વાઇસ ચાલો OAP OAP અને ખૂણો સોરી OAP અને ખૂણો OAQ એ બંનેનો સરવાળો કરીએ તો આખો ખૂણો કયો થશે PAQ તો અહીંયા આગળ લખી શકાય કે આ બંનેનો સરવાળો ખૂણો PAQ જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી તે અહીંયા આગળ આપણને મળી જાય છે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે POQ તે વર્તુળના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપ કરતા કે હોય છે બમણો હોય છે તો મિત્રો આ રીતે આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ છીએ થેન્ક યુ મિત્રો